નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર અને કમિશનર ઓફ હાયર એજ્યુકેશન દ્વારા જે આ સબ્જેક્ટિવ લેક્ચરની શૃંખલાઓની શરૂઆત કરવામાં આવી છે એની આગળની એક કડી સ્વરૂપે વનસ્પતિશાસ્ત્રના લેક્ચરમાં આજે આપણે રિક્સિયાની લાઈફ હિસ્ટ્રી જોઈશું. હું ડૉક્ટર કલ્પેશ સોરઠિયા, તોરાણી કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સ, આદિપુરથી, અને મારી સાથે છે મિત્ર ડૉક્ટર પરેશ પારેખ, આરજી સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદથી. તો આપણે ચાલુ કરીએ રિક્સિયાના લાઈફ સાયકલથી. ડૉક્ટર પરેશભાઈ આપણને શરૂઆતનો ભાગ બતાવશે, પ્લીઝ ડૉક્ટર. વિદ્યાર્થી મિત્રો, રિક્સિયા એ દ્વિઅંગી વનસ્પતિ છે અને આપણે જોઈએ કે વનસ્પતિશાસ્ત્રમાં લીલ, ફૂગ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી, આ રીતે વનસ્પતિનો ઉત્ક્રાંતિ ક્રમ અને આપણા સિલેબસમાં જોઈએ છીએ. એમાં દ્વિઅંગીની અંદર FIBSAમાં રિક્સિયાનું જીવનચક્ર અત્યારે સામેલ કરવામાં આવ્યું છે, જેના વિશે હું આપને વધુ માહિતી આપીશ. તો જોઈએ કે દ્વિઅંગી બ્રાયોફાઇટ્સ, તમે સ્લાઇડમાં જોઈ શકશો કે બ્રાયોફાઇટ્સ, તમે જુઓ કેટલું સરસ એનું સ્ટ્રક્ચર બતાવ્યું છે. રિક્સિયાની એક સ્પીસીસ છે અને અહીં તમે જોઈ શકો છો કે રિક્સિયા એ દ્વિઅંગી વનસ્પતિ છે. દ્વિઅંગી વનસ્પતિના આપણે લક્ષણો જોઈએ એ પહેલાં તમે એનો બાહ્ય દેખાવ જુઓ. બહુ સરસ રીતે, એટલે કે રોઝેટ ફોર્મમાં, એટલે કે ગુલાબવત ગોઠવાયેલું છે અથવા કમળવત ગોઠવાયેલું છે અને એ તમે જોઈ શકો છો. બ્રાયોફાઇટ્સને પ્રાથમિક પ્રકારની વનસ્પતિ કહેવામાં આવે છે. નેક્સ્ટ સ્લાઇડમાં આપ જોઈ શકશો હમણાં એના લક્ષણો કે બ્રાયોફાઇટ્સ એટલે શું, દ્વિઅંગી વનસ્પતિઓ એટલે શું. તો કે જે વનસ્પતિઓ જમીન અને પાણી ભેગું થતું હોય એવા વિસ્તારમાં ઉગતી હોય છે અને તેના જે વનસ્પતિનો દેહ છે એ બે ભાગનો બનેલો હોય છે. પ્રકાશ સંશ્લેષણ કરતો ભાગ, જેને થેલસ એટલે કે સુકાઈ તરીકે ઓળખવામાં આવે છે, અને પાણીનું શોષણ કરતો અને સ્થાપિત કરતો ભાગ છે, જેને રાઇઝોઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે. આમ દ્વિઅંગી વનસ્પતિ બે ભાગની બનેલી હોય છે, સુકાઈ અને મૂલાંગો, ફક્ત બે જ ભાગ જોવા મળે છે. આથી તેને દ્વિઅંગી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. એ પ્રાથમિક પ્રકારની વનસ્પતિ છે. શા માટે જોઈએ તો કે નોન વાસ્ક્યુલર, એટલે કે એની અંદર વાહક પેશીનો અભાવ જોવા મળે છે, એટલે કે જલવાહક કે અન્વાહક જોવા મળતી નથી. સત્ય મૂળનો અભાવ એટલે કે રૂટ સિસ્ટમ છે એ એડવાન્ટેશિયસ પ્રકારની એટલે મૂલાંગો પ્રકારની હોય છે. અને સૌથી વધુ મહત્ત્વનું લક્ષણ કે જેને આપણે એમ કહીએ કે જે પ્રિમિટિવ છે, પ્રાથમિક પ્રકારની છે, નીચલી કક્ષાની વનસ્પતિ, એ છે કે એને ફર્ટિલાઇઝેશન એટલે કે ફલનની ક્રિયા માટે પાણીની જરૂર પડે છે. ફર્મ સ્પર્મ છે જે શુક્રકોષ છે એને તરવા માટે પાણીની જરૂર પડે છે. નેક્સ્ટ સ્લાઇડમાં તમે જોઈ શકશો કે સીડલેસ પ્લાન્ટ છે, એટલે કે સપુષ્પી નથી પરંતુ અપુષ્પી વનસ્પતિ છે અને એનું વિસ્તરણ ગેમી અથવા તો સ્પોર્સ અને ફ્રેગમેન્ટેશન એટલે કે વિખંડન દ્વારા થાય છે. આમ એ વનસ્પતિ વાનસ્પતિક પ્રજનન, અલિંગી પ્રજનન અને ગેમા દ્વારા પોતાનું વિસ્તરણ કરે છે. અને તેની અંદર સૌથી મહત્ત્વની વસ્તુ જોઈએ કે દ્વિઅંગી વનસ્પતિમાં, તો મુખ્ય અવસ્થા જે એકકીય છે અને જન્યુજનક છે, જે જીવનચક્રની મુખ્ય અવસ્થા છે. ત્યારબાદ એના લક્ષણો જોઈએ તો કે જન્યુજનક અવસ્થા મુખ્ય અને પ્રભાવી છે અને એ પોતે સ્વતંત્ર રીતે જીવન વિતાવી શકે છે, કારણ કે મૂલાંગો આવેલા હોય છે અને એની અંદર હરિતકણ આવેલા હોતી પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે. એ પોતે જ્યારે બીજાણુજનક અવસ્થા ઉત્પન્ન કરે છે ત્યારે બીજાણુજનક અવસ્થા પરોપજીવી હોય છે અને જન્યુજનકમાંથી પોતાનો ખોરાક મેળવતી હોય છે અને એની અંદર સાચી વાહક પેશીનો અભાવ જોવા મળે છે. અને ખાસ જોઈએ વર્ગીકરણ, દ્વિઅંગીનું વર્ગીકરણ એ બહુ મહત્ત્વની વસ્તુ છે. એની અંદર ઘણા બધા મત મતાંતરો છે અને ઘણા બધા વર્ગીકરણ આપેલા છે. અહીંયા આપણે જોઈએ તો સૌથી મહત્ત્વની વાત છે કે દ્વિઅંગીના વર્ગીકરણમાં ત્રણ મુખ્ય વિભાગો પડે છે. હિપેટોફાઇટા અથવા હિપેટિકોપ્સિડા એટલે કે લીવર વર્ટ્સ, એનું નામ જ બતાવે છે, જેનો આપણે પછી ઉલ્લેખ કરીએ. ડિવિઝન બીજું છે એન્થોસિરોફાઇટા અથવા એન્થોસિરોપ્ટિડા, કે જે હોનવર્ટ તરીકે ઓળખાય છે, અને ડિવિઝન બ્રાયોફાઇટા ધ મોસિસ એ એડવાન્સ સ્ટેજ છે. અને આ ત્રણ વર્ગીકરણની અંદર મુખ્ય વિભાગો પડે છે દ્વિઅંગીના. એ તમે જોઈ શકો છો અહીંયા હિપેટોફાઇટા, એન્થોસિરોફાઇટા અને બ્રાયોફાઇટા. નેક્સ્ટમાં તમે જોઈ શકશો કે હિપેટોફાઇટા ઇટ મીન્સ ધ લીવર વર્ટ્સ, એટલે કે એને
આપણે લીવર વર્ડ તરીકે ઓળખીએ છીએ. તો લીવરનો મતલબ થાય છે યકૃત. તો યકૃતના જે ખંડો હોય એવા પ્રકારની આ વનસ્પતિ છે જે બાહ્ય દેખાવમાં દેખાય છે, એટલે એને લીવર તરીકે ઓળખવામાં આવે છે. ને વર્ટ મીન્સ હર્બ, એટલે કે યકૃત આકારના છોડ એવો એનો મતલબ થાય. અને જે હિપેટોફાયટા અથવા હિપેટિકોપ્સિડાનું મહત્વનું લક્ષણ છે કે આ કુળની બધી જ, એટલે કે આ વિભાગની બધી જ વનસ્પતિઓ યકૃત આકારના ખંડો ધરાવતી હોય એવા એના ભાગ જોવા મળે છે. નેક્સ્ટમાં તમે જોઈ શકો છો કે લીવરવર્ટ્સ ની અંદર શું મુખ્ય ખાસિયત છે, તો કે કન્ડક્ટિંગ એલિમેન્ટ્સ ક્યુટિકલ અને સ્ટોમાટા જોવા મળતા નથી. અહીંયા કન્ડક્ટિંગ એલિમેન્ટ્સ એટલે કે ઝાયલમ અને ફ્લોએમ, જલવાક અને અન્વાહક ગેરહાજર છે. ક્યુટિકલ જે રક્ષણાત્મક આવરણ છે એ પણ ગેરહાજર છે. અને વાયુરંધ્રની ગેરહાજરી જોવા મળે છે. અહીંયા જોઈએ તો જન્યુજનક અવસ્થા મુખ્ય છે વિદ્યાર્થી મિત્રો, અને તેની અંદર પ્રકાંડ પર્ણ જેવા ભાગ જોવા મળતા નથી, પરંતુ પર્ણ જેવો ગ્રીન કલરનો ભાગ કે જેને થેલસ એટલે કે સુકાઈ તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ સ્લાઇડમાં તમે જોઈ શકશો એના પછી કે લીવરવર્ટ્સની 8000 સ્પીસીસ દુનિયાભરમાંથી જોવા મળે છે, અને એમાં રિક્સિયા એક છે. એને મડ ફ્લેટ લીવરવર્ટ તરીકે ઓળખવામાં આવે છે. મડ ફ્લેટ એટલે કાદવ ઉપર પથરાયેલું લીવરવર્ટ, એટલે કે યકૃત આકારના ખંડો કાદવ ઉપાડી જમીન ઉપર ફેલાયેલા હોય. તમારા FIBSEમાં એની વર્ગીકરણ ટેક્સોનોમિક પોઝિશન છે એને જોઈએ તો ડિવિઝન બ્રાયોફાઇટા એટલે કે દ્વિઅંગી વનસ્પતિ છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા યાદ રાખવાનું છે કે અહીંયા વનસ્પતિ ફક્ત બે જ અંગો ધરાવે છે. ક્લાસ હિપેટિકોપ્સિડા એટલે અહીંયા લીવરવર્ટ્સનો સમાવેશ થાય છે. એનો મતલબ થાય છે કે એના ખંડો યકૃત જેવા હોય અને જમીન ઉપર અથવા પાણીમાં પથરાયેલું જોવા મળે છે. ઓર્ડર માર્કેન્સિયસ છે, ફેમિલી રિક્સિયેસી છે અને જીનસ રિક્સિયા છે. તો આ એનું વર્ગીકરણ થયું. હવે એનું ફેલાવો જોઈએ, અકરન્સ એટલે કે કેવી રીતે જોવા મળે છે, તો કે આખા ઓલ ધ પાર્ટ્સ ઓફ ધ વર્લ્ડ, આખા વર્લ્ડમાં જોવા મળે છે અને સંપૂર્ણ રીતે વાઇલ્ડલી ફેલાયેલું ડિસ્ટ્રીબ્યુટ છે, એટલે કે લગભગ બધી જ જગ્યાએ જોવા મળે છે. અને લીવરવર્ટ્સની 138 સ્પીસીસ જોવા મળે છે રિક્સિયાની, અને ઇન્ડિયામાં એની લગભગ 29 સ્પીસીસ જોવા મળે છે. આ થયું વિદ્યાર્થી મિત્રો એકદમ બાહ્ય દેખાવ અને એનો અકરન્સ. મોસ્ટલી એમ્ફિબિયસ આર ટેરિસ્ટ્રીયલ, એટલે કે જમીન ઉપર જોવા મળતા જ એમ્ફિબિયન્સ એટલે કે ઉભયજીવી વનસ્પતિ તરીકે જોવા મળે છે. અને એ તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, સૌથી મહત્ત્વની બાબત છે કે ચોમાસા જેવી ઋતુમાં એટલે કે ભેજવાળા વાતાવરણમાં આખી જમીન ઉપર કે જે અનટચ હોય, જેની ઉપર કોઈ ફેલાવો ના થયેલો હોય, વ્યક્તિઓને ચહલપહલ ના હોય, બાયોટિક ફેક્ટર્સ ના હોય, એવી જમીન ઉપર એટલે કે વેટ ગ્રાઉન્ડ, પછી જૂની દિવાલો, જૂની વૃક્ષોની શાખાઓ અને ભેજવાળા પર્વતો ઉપર ગ્રીન કાર્પેટ સ્વરૂપે એટલે કે લીલી ચાદર સ્વરૂપે એ છવાયેલા જોવા મળે છે. તો ધીસ ઇઝ ધ મેઇન એવિડન્સ કે દે આર ફાઉન્ડ ઓન એ મોઇસ્ટ હ્યુમિડ સોઇલ, એન્ડ ધીસ ઇઝ ધ મેઇન ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ટુ બાઇન્ડિંગ ધ સોઇલ, એટલે કે જમીનને જકડી રાખવાનું એક મહત્ત્વનું કાર્ય કરતા હોય એ રીતે જોવા મળે છે. નેક્સ્ટ સ્લાઇડમાં તમે જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો, એની રચના જુઓ વિદ્યાર્થી મિત્રો, બહુ જ સરસ દેખાય છે. કે સુકાઈની રચના જુઓ તમે કે દ્વિશાખિત દેખાય છે વાય શેપનું, અને જમીન ઉપર પથરાયેલું છે. નેક્સ્ટ સ્લાઇડમાં તમને વધારે ખ્યાલ આવશે કે સુકાઈ રોઝેટ આકારે એટલે કે ચક્રાકાર રીતે ગોઠવાયેલું છે, અને આ જન્યુજનક અવસ્થા છે. વિદ્યાર્થી મિત્રો સ્લાઇડમાં તમે જોઈ શકો છો કે જમીન કાદવવાળી ભેજવાળી જમીન ઉપર લીલા રંગનું સુકાઈ પથરાયેલું છે. અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો બહુ જ સરસ કે દ્વિશાખિત શાખાવિન્યાસ એની વિશેષતા છે. આ દ્વિશાખિત શાખાવિન્યાસ એટલે કે વાય આકારનો ટોચની ઉપરનો ભાગ હોય ત્યાંથી એ વાય આકાર થતો જોવા મળે છે, અને એને અગ્રસ્ત ખાંચ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ સ્લાઇડમાં જોઈ શકો છો કે રિક્સિયાના જીવનચક્રમાં બે અવસ્થા બહુ જ મુખ્ય છે, એક જન્યુજનક અવસ્થા અને બીજી સ્પોરોફાઇટિક એટલે કે બીજાણુજનક અવસ્થા. જન્યુજનક એટલે કે એકકીય અવસ્થા જે મુખ્ય અવસ્થા છે અને જે સ્વતંત્ર જીવી છે, જ્યારે બીજાણુજનક અવસ્થા એ ગૌણ અવસ્થા છે અને પરોપજીવી એટલે કે જન્યુજનક ઉપર જીવન ગુજારતી હોય છે. જન્યુજનક અવસ્થાની શરૂઆત જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો એ બીજાણુના અંકુરણથી થાય છે, એટલે કે બીજાણુઓ એકકીય હોય છે, તે અંકુરણ પામીને નવી વનસ્પતિ ઉત્પન્ન કરે છે અને જે રિક્સિયાનું જીવનચક્ર શરૂ કરે છે. નેક્સ્ટ સ્લાઇડમાં તમે જોઈ શકો છો બાહ્ય દેખાવ,
તો અહીંયા આપણે જોઈએ તો હમણાં જ તમને આકૃતિમાં બતાવ્યું હતું કે રિક્ષિયાનું સુકાઈ તમે જોઈ શકો છો, હું તમને બતાવું છું આકૃતિમાં. હા, અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે રિક્ષિયાનું સુકાઈ એ દેહ રચના જોશો તો એ થેલોઇડ પ્રકારની એટલે કે સુકાઈ પ્રકારની છે, અને એ ગ્રીન એટલે કે લીલા કલરનું ચપટું અને માંસલ હોય છે. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, જમીન ઉપર પથરાયેલું છે. આ ભાગ દેખાય છે, ઉપરનો ભાગ છે, અને નીચેની તરફ તમે જોઈ શકો છો કે મૂલાંગો જોવા મળશે, એ હમણાં અમે તમને બતાવીએ છીએ, અને એ જમીન ઉપર પથરાયેલું જોવા મળે છે. આની ખાસ વિશેષતા છે દ્વિશાખિત શાખા વિન્યાસ અને ડોર્સી વેન્ટ્રલ ફ્લેટ પૃષ્ઠવક્ષ ચપટું જોવા મળે છે. અને દરેક શાખાને આપણે સુકાઈની શાખાને દ્વિશાખિત શાખા તરીકે ઓળખીએ છીએ, અને એ લગભગ રોઝેટ ફોર્મમાં પથરાયેલી હોય છે. અને આ ખંડો જોશો તો એ મધ્યમાંથી જાડા હોય છે અને પાતળા થાય છે કિનારી તરફ, એટલે કે મધ્યમાં માંસલ અને વચ્ચે એની ઉપર એક મિડ રીબ એટલે કે મધ્ય શિરા જોવા મળે છે. અને તેની મધ્ય શિરામાં તમને એક ખાંચ જોવા મળે છે જેને પૃષ્ઠ ખાંચ તરીકે ઓળખવામાં આવે છે, જે એક મહત્વનું લક્ષણ છે જે મધ્ય શિરા તરીકે ઓળખાય છે. નેક્સ્ટ સ્લાઇડમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા જુઓ, તમે સુકાઈ જુઓ, બહુ સરસ રીતે બતાવેલું છે. અહીંયા દ્વિશાખિત શાખા વિન્યાસ, પછી મધ્યમાં માંસલ હોય એવું, અને પૃષ્ઠ શિરા એટલે કે આપણે કહી શકીએ કે મધ્ય શિરા છે એ દેખાય છે એકદમ ક્લિયરલી, અને એની ઉપર રિક્ષિયાની એક વેરાયટી છે એ તમે જોઈ શકો છો. નેક્સ્ટ સ્લાઇડમાં તમને વધુ ક્લિયર થશે. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા દેખાય છે તમને એકદમ ક્લિયર. હજી પણ એક નેક્સ્ટ સ્લાઇડ છે, એમાં તમે જોઈ શકો છો દ્વિશાખિત શાખા વિન્યાસ છે, અને આ પાણીમાં જોવા મળતી હોય એ પ્રકારની એક વેરાયટીઝ છે, એ પણ તમને બતાવીએ છીએ. આ દ્વિશાખિત શાખા વિન્યાસ બહુ જ ક્લિયરલી લીધેલો છે અને સુકાઈ પૃષ્ઠવક્ષ ચપટું દેખાઈ રહ્યું છે તમને. નેક્સ્ટ સ્લાઇડમાં તમે જોઈ શકો છો, અને જરા તમે ધ્યાનથી જુઓ વિદ્યાર્થી મિત્રો કે સુકાઈનું વર્ણન, બાહ્ય રચનાનું વર્ણન કરવું હોય તો પૃષ્ઠવક્ષ ચપટું, અગ્રસ્ત ખાંચ, અને તેની ઉપર જોઈ શકો છો દ્વિશાખિત શાખા વિન્યાસ જોવા મળે છે. તો નેક્સ્ટમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, બહુ જ ડિટેલમાં તમને સુકાઈ રચના બતાવેલી છે. એપાઇકલ નોક એટલે કે અગ્રસ્ત કાંચ સ્કેલ્સ એટલે કે સલ્ક, રાઇઝોઇસ એટલે કે મૂલાંગો, અને વેન્ટ્રલ મેડન રીજ એટલે કે મધ્ય શિરા જોવા મળે છે. આ એકદમ સુકાઈનું સંપૂર્ણ તમે વર્ણન જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. આ પ્રકારનું રિક્ષિયા તમને દેખાતું હોય છે. અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો કે જે રાઇઝોઇસ એટલે કે મૂલાંગો છે એ બે પ્રકારના છે, જે વક્ષ સપાટીથી ઉત્પન્ન થાય છે અને એક કોષીય હોય છે. એમાં લીસી દિવાલવાળા અને ટ્યુબરક્યુલેટ એટલે કે ગાંઠાદાર મૂલાંગો જોવા મળે છે. એની રચના તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, સ્મૂથ વોલ્ડ એટલે કે એક કોષીય મૂલાંગો છે જે પાણી અને ક્ષારોનું શોષણ કરવાનું અને વનસ્પતિને સ્થાપિત કરવાનું કાર્ય કરે છે, જ્યારે બીજા મૂલાંગો તમે જોયા જે ગાંઠાદાર મૂલાંગો છે એ પણ એનું કાર્ય પણ સેમ છે, પણ બે પ્રકારના મૂલાંગો જોવા મળે છે. આમ મૂલાંગોનું કાર્ય મૂળ જેવું જ છે, જે શોષણ અને સ્થાપનનું કાર્ય કરે છે. નેક્સ્ટ સ્લાઇડમાં તમે જોઈ શકશો મલ્ટીસેલ્યુલર સ્કેલ. આ સ્કેલ એ પાર્શ્વ બાજુએ એટલે કે સુકાઈની પાર્શ્વ બાજુએ કિનારી તરફ ઉત્પન્ન થયેલા હોય છે, અને એ વર્ટિકલી ગોઠવાયેલા હોય છે. ટ્રાન્સવર્સ મીડિયન રો નિયર ધ એપેક્સ એટલે કે મધ્ય શિરાની આસપાસ ખાસ ગોઠવાયેલા હોય છે, અને તે ગ્રોઈંગ પોઈન્ટનું એટલે કે અગ્રસ્ત જે વર્ધનશીલ પોઈન્ટ છે, બિંદુ છે, તેનું રક્ષણ કરે છે. જે બહુકોષીય હોય છે સ્કેલ્સ અને વેન્ટ્રલ સરફેસ ઉપર રહેલા હોય છે, અને એનું કાર્ય છે પાણીનું ભેજ શોષણનું અને ભેજ સંગ્રહી રાખવાનું કાર્ય કરે છે. તમે એની સ્લાઇડમાં તમે એની આકૃતિ જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો કે સ્કેલ જુઓ વિદ્યાર્થી મિત્રો, પેરીફેરી તરફ એટલે કે પરિઘ તરફ માર્જિન તરફ ગોઠવાયેલા છે, બહુકોષીય હોય છે, અને એ ભેજ શોષણનું કાર્ય કરે છે. વિદ્યાર્થી મિત્રો, સૌથી મહત્વનું કે રિક્ષિયા દ્વિઅંગી વનસ્પતિ છે, અને એનો ઊભો છેદ લઈને એનું ઇન્ટરનલ સ્ટ્રક્ચર જોવામાં આવે છે. અહીંયા ઇન્ટરનલ સ્ટ્રક્ચર વર્ટિકલ સેક્શન છે, બહુ જ મહત્વનો છે, અને તમે એનો છેદ લો તો એ તમે જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો. તમે જ્યારે પ્રયોગશાળામાં સ્લાઇડ બનાવો ત્યારે કઈ રીતે જોવું, તો વર્ટિકલ સેક્શન્સ લેવામાં આવે છે કે બે બ્લેડની મદદથી તમે એનો સેક્શન લઈ અને એને કાપો. તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે રિક્ષિયાનું સુકાઈ
ઊભા છેદમાં બે ભાગનું બનેલું દેખાય છે. જો વિદ્યાર્થી મિત્રો એકદમ ક્લિયર છે, ઉપરનો જે ભાગ છે એ પ્રકાશ સંશ્લેષી ભાગ છે અને નીચેનો ભાગ છે જે ડાર્ક ગ્રીન કલરનો દેખાડ્યો છે એ ખોરાક સંગ્રહી ભાગ છે, અને એની નીચે લાઈન જેવા દેખાય છે, દોરી જેવા દેખાય છે, એ મૂલાંગો છે, અને પાર્શ્વ બાજુએ તમને શલ્ક જોવા મળે છે. નેક્સ્ટ સ્લાઇડમાં તમે જોઈ શકશો વધુ ક્લિયર કે રિક્ષિયાનું સુકાય ઊભા છેદમાં બે ભાગનું બનેલું દેખાય છે. પ્રકાશ સંશ્લેષી ભાગ કે જેમાં એપિડર્મિસ એટલે કે સૌથી ઉપરનો કોષ છે એ રંગવિહીન હોય છે એકચ્યુઅલી, અને એની અંદર કોઈ પણ પ્રકારના રંગકણો જોવા મળતા નથી. પ્રકાશ સંશ્લેષી ભાગ છે જે એની નીચે આવેલો છે તેમાં તમને ચેમ્બર્સ જોવા મળે છે અને વર્ટિકલ એટલે કે ઊભી રો જોવા મળે છે મૃદુતક પેશીના કોષોની બનેલી, જેની અંદર હરિતકણ પેશી આવેલી હોય છે. હરિતકણો તક પેશી છે આ, અને હરિતકણ આવેલા હોય છે જે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે, અને એની નીચે જ કોઈ પણ પ્રકારના આંતરકોષીય અવકાશ વગર તમને જે ભાગ જોવા મળે છે એ ભાગને તમે ખોરાક સંગ્રહી ભાગ કહી શકો છો. આ ખોરાક સંગ્રહી ભાગ સ્ટોરેજ રિજિયન તરીકે ઓળખાય છે, અને આ સ્ટોરેજ રિજિયનની નીચે તમે રાઇઝોઇડ જોઈ શકો છો. નેક્સ્ટ સ્લાઇડમાં તમને જોવા મળશે વિદ્યાર્થી મિત્રો બહુ જ સરસ ક્લિયરલી કે સ્કેલ કઈ બાજુ આવેલા છે. જોઈ લો, પાર્શ્વ બાજુએ છે અને મૂલાંગો છે નીચેની બાજુએ, એટલે કે ખોરાક સંગ્રહી ભાગની નીચે જોવા મળે છે. નેક્સ્ટ સ્લાઇડમાં તમે વધુ ક્લિયર જોઈ શકશો. માઇક્રોસ્કોપમાં જોશો વિદ્યાર્થી મિત્રો રિક્ષિયા સુકાઈનો ઊભો છેદ, તો એ તમને આ પ્રકારનો જોવા મળશે. નેક્સ્ટ સ્લાઇડમાં તમે વધુ ક્લિયર જોઈ શકો છો. અહીંયા તમને અધિસ્તર બતાવેલું છે, સૌથી ઉપરના કોષો. એકચ્યુઅલી અધિસ્તર જેવું લાગે છે પણ ક્લિયર અધિસ્તર નથી, એને કહેવાય નબળું, નબળા પ્રકારનું અથવા પ્રિમિટિવ અધિસ્તર તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ સ્લાઇડમાં તમે વધુ સારું જોઈ શકશો. નેક્સ્ટમાં જોઈ શકશો કે અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, આ ડાયાગ્રામેટિક આકૃતિ છે અને એની અંદર સ્ટોરેજ રિજિયન અને એસિમિલિટરી રિજિયન એટલે કે પ્રકાશ સંશ્લેષી ભાગ અને એની ઉપર ટોપી જેવા જે કોષો દેખાય છે એ અધિસ્તરીય કોષ છે અને જે અધિસ્તર બનાવે છે. નેક્સ્ટમાં તમે જોઈ શકશો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ જે મહત્વની વાત છે કે રિક્ષિયા સુકાઈનો ઊભો છેદ આપણે વર્ણન કરીએ એની અંદર બે ભાગનું આપણે વર્ણન કરવાનું હોય છે, પ્રકાશ સંશ્લેષી ભાગ અને ખોરાક સંગ્રહી ભાગ. હવે પ્રજનનની વાત કરીએ, કોઈ પણ વનસ્પતિ પુખ્ત વયની થાય ત્યારે અથવા પોતાનું જીવન ટકાવી રાખવા માટે પ્રજનન કરતી જોવા મળે છે. તો પ્રિમિટિવ વનસ્પતિઓની અંદર વાનસ્પતિક પ્રજનન મુખ્ય છે કે જે એનો ફેલાવો ઝડપથી કરે છે, અને પ્રતિકૂળ સંજોગોમાં લિંગી પ્રજનન જોવા મળે છે. તો મિત્રો વાનસ્પતિક પ્રજનનની આપણે વાત કરીએ તો તમે જોઈ શકો છો હમણાં સ્લાઇડમાં કે વાનસ્પતિક પ્રજનન ચાર પ્રકારે થતું જોવા મળે છે. જે ક્યારે થાય છે, તો કે જ્યારે અનુકૂળ વાતાવરણ હોય એટલે કે ભેજ અને પાણી ખૂબ જ પ્રમાણમાં અવેલેબલ હોય ત્યારે. ફ્રેગમેન્ટેશન એને કહેવામાં આવે છે વિખંડન અથવા તૂટી જવાથી, ટુકડા થવાથી. એડવાન્ટેશિયસ બ્રાન્ચ એટલે કે આગંતુક શાખાઓથી. પર્સિસ્ટન્ટ એપિક્સ એટલે કે હમણાં જ આપણે વાત કરી કે અગ્રસ્ત ખાંચમાં વર્ધનશીલ કોષો આવેલા હોય છે, અને ટ્યુબર ફોર્મેશન એટલે કે ગાંઠ જેવો ભાગ બને અને એ પોતે છૂટો પડીને પ્રજનન કરે છે. તો અહીંયા ફ્રેગમેન્ટેશનની વાત કરીએ તો અહીંયા એજિંગ ફેક્ટર એ બહુ જ મહત્ત્વનું છે કે રિક્ષિયાનું સુકાય એ ઘરડું થાય ત્યારે એના નીચેના ભાગ એટલે કે જે એનો સુકાઈનો પાછળનો ભાગ હોય છે, ઓલ્ડર પર્સન હોય છે, એ ડિસઇન્ટિગ્રેટ એટલે કે સડવા માંડે છે અથવા નાશ પામે છે, અને આગળનો વર્ધનશીલ ભાગ છે એ ફરીથી નવું રિક્ષિયાનું સુકાઈ ઉત્પન્ન કરે છે. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો સ્લાઇડમાં અહીંયા બહુ સરસ બતાવ્યું છે કે એક રિક્ષિયાના સુકાઈમાંથી બે રિક્ષિયા કઈ રીતે બને છે. પહેલી સ્લાઇડ છે એ રિક્ષિયાનું સુકાઈ છે, બીજામાં એનો ઓલ્ડર પોર્શન એટલે કે ઘરડો ભાગ છે એ નાશ પામતો જાય છે અને એ ભાગથી છૂટા પડી જાય છે વાયસેપ જ્યાંથી બને છે ત્યાંથી, અને ફરીથી બંને આગળ વધીને નવું રિક્ષિયાનું સુકાઈ બનાવે છે. આને આપણે ફ્રેગમેન્ટેશન તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ એડવાન્ટેશિયસ બ્રાન્ચવાળી વાત જોઈએ તો અહીં તમે જોઈ શકો છો કે સ્પેશિયલ બ્રાન્ચ લોઅર સરફેસ ઉપરથી એટલે કે નીચલા અધિસ્તર તરફથી ઉત્પન્ન થાય છે. અહીંયા જોઈ શકો છો એડવાન્ટેશિયસ બ્રાન્ચ એ રિક્ષિયાના સુકાઈ ઉપરથી ઉત્પન્ન થાય છે નીચેની બાજુથી, અને દરેક શાખા છૂટી પડી અને નવું રિક્ષિયાનું સુકાઈ બનાવે છે. આ તમે વિદ્યાર્થી મિત્રો બહુ સરસ જોઈ શકો છો. પર્સિસ્ટન્ટ એપિક્સ એટલે કે જ્યારે અનફેવરેબલ કન્ડિશનમાં આખો રિક્ષિયાનું સુકાઈ નાશ પામે છે ત્યારે તેનો વર્ધનશીલ ભાગ છે જે
સલ્કથી રક્ષાયેલો છે અને જાડા કોષોની વચ્ચે રક્ષાયેલો છે. એ વરસાદની સિઝનમાં ફરીથી અંકુર પોતે જર્મિનેટ થઈ અથવા વિભાજન પામીને નવું સુકાઈ બનાવે છે. તો આમ રિક્ષિયાની અંદર આ જોવા મળે છે. નેક્સ્ટ જોઈએ ટ્યુબર ફોર્મેશન, ગાંઠ ઉત્પન્ન થાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે એપાઇકલ પોર્શન ઓફ ધ થેલસ બીકમ થિકન્ડ, એટલે કે સુકાઈનો અગ્રસ્ત ભાગ જાડો બની જાય છે અને એ ગાંઠ તરીકે વર્તે છે અને એ રિમેઇન ડોર્મન્ટ એટલે કે સુષુપ્ત અવસ્થામાં રહેલો જોવા મળે છે. અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થીઓ મિત્રો કે ટોચ ઉપરનો ભાગ કે જે બ્રાન્ચિસનો ભાગ છે જ્યાંથી નવી બ્રાન્ચ ઉત્પન્ન થવાની હોય અથવા સુકાઈ આગળ વધવાનો હોય ત્યાં તમે જોઈ શકો છો ગાંઠો ઉત્પન્ન થાય છે અને આ ગાંઠો છૂટી પડી જાય છે અને જ્યારે પણ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધે, પાણીનું પ્રમાણ વધે ત્યારે એ પોતે નવું જીવન શરૂ કરે છે. તો આમ રિક્ષિયા વાનસ્પતિક રીતે પ્રજનન કરીને અનુકૂળ સંજોગોમાં પોતાનો ફેલાવો કરે છે. હવે આગળની વાત લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન, હું મિત્ર કલ્પેશભાઈ સોરઠિયાને વિનંતી કરીશ કે આપને સમજાવે. મિત્રો પરેશભાઈ આપણને ખૂબ જ સારી રીતે રિક્ષિયાની અંતસ્થ રચના, બાહ્ય રચના અને વાનસ્પતિક પ્રજનન સમજાવ્યું. પ્રજનન મિત્રો આપને ખબર જ છે કે દરેક સજીવ પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન કરે. ત્રણ પ્રકારના છે મુખ્ય, વાનસ્પતિક, અલિંગી અને લિંગી. આપણે જોઈએ રિક્ષિયાનું લિંગી પ્રજનન. તો રિક્ષિયામાં લિંગી પ્રજનન સામાન્ય રીતે જ્યારે એની ફેવરેબલ સિઝન એટલે કે અનુકૂળ સંજોગો પૂરા થવા આવે, પ્રતિકૂળ સંજોગોની શરૂઆત હોય ત્યારે લિંગી પ્રકારનું પ્રજનન થતું જોવા મળે છે. લિંગી પ્રજનન દરમિયાન બે પ્રકારના જન્યુઓ જોવા મળે છે, નરજન્યુ અને માદાજન્યુ. આ નરજન્યુઓ ઉત્પન્ન થાય છે વિશિષ્ટ કોટરોમાં જેને અનુક્રમે કહેવામાં આવે છે નરજન્યુધાની અને માદાજન્યુધાની, એટલે કે એન્થેરીડિયા અને આર્ચિગોનિયા. નામ પ્રમાણે પૂજન્યુધાનીમાં નર પ્રજનન કોષ એટલે કે પૂજન્યુ અથવા તો શુક્રકોષ ઉત્પન્ન થાય છે, જ્યારે આર્ચિગોનિયા એટલે કે સ્ત્રીજન્યુધાની અથવા તો અંડધાની જેની અંદર અંડકોષ એટલે કે એગ સેલ ઉત્પન્ન થાય છે. મિત્રો સામાન્ય રીતે આ લિંગી પ્રજનન અંગો એ વનસ્પતિની પૃષ્ઠ એટલે કે ઉપરની સપાટી, ડોર્સલ સરફેસ પર, મિડ રીબ એટલે કે મધ્ય શિરાના ભાગમાં ઉત્પન્ન થાય છે. અહીં એક વાત યાદ રાખવી જરૂરી છે કે આ ઉત્પન્ન થતા પ્રજનન અંગો એ સુકાઈમાં ડૂબેલા હોય છે. આપે અગાઉ લેક્ચર્સમાં જોયું માર્કેન્સિયામાં કે જેની અંદર પ્રજનન અંગો એક વિશિષ્ટ રચના ઉપર ઉત્પન્ન થાય છે, સુકાઈની બહારની બાજુએ ઉત્પન્ન થાય છે. પરંતુ મિત્રો રિક્ષિયામાં તે સુકાઈની અંદર ડૂબેલા જોવા મળે છે. રિક્ષિયાની વિવિધ જાતિઓ વિશે સાહેબે વાત કરી. કેટલીક જાતિ મોનોસિયસ તો કેટલીક ડાયોસિયસ છે. મોનોસિયસ એટલે કે બંને પ્રકારના પ્રજનન અંગો એક જ સુકાઈ ઉપર ઉત્પન્ન થાય છે, એટલે કે ઉભયલિંગી પ્રકારની જાતિઓ છે. જ્યારે ડાયોસિયસ એટલે કે બંને પ્રજનન અંગો, નર પ્રજનન અંગ અને માદા પ્રજનન અંગ જુદા જુદા સુકાઈ ઉપર ઉત્પન્ન થાય છે, એટલે કે તે જાતિઓ એકલિંગી પ્રકારની જાતિઓ છે. મિત્રો લિંગી પ્રજનનના પ્રકારો વિશે આપ જાણો જ છો, આઇસોગેમસ, એનઆઇસોગેમસ અને ઉગેમસ ટાઈપ, એટલે કે સમજન્યુક, અસમજન્યુક અને લિંગજન્યુક. તો રિક્ષિયામાં લિંગજન્યુક પ્રકારનું એટલે કે ઉચ્ચ કક્ષાનું લિંગી પ્રજનન જોવા મળે છે. આ દરમિયાન બે પ્રકારના પ્રજનન અંગો, નર અને માદા પ્રજનન અંગ ઉત્પન્ન થાય છે. મિત્રો લિંગજન્યુક પ્રજનન કે જેમાં નર પ્રજનન કોષ અને માદા પ્રજનન કોષ બંનેના કદમાં, આકારમાં અને મોટિલિટી એટલે કે ચલિતતા ત્રણેયમાં ડિફરન્સ જોવા મળે છે. નર પ્રજનન કોષ હંમેશા કદમાં નાનો હોય છે, તે પિયર શેપ્ડ એટલે કે મુખ્યત્વે જમરૂખ આકારનો હોય છે અને તે ચલિત હોય છે, તે કસાઓ ધરાવતો હોય છે. જ્યારે માદા પ્રજનન કોષ એ કદમાં નર કરતાં ઘણો મોટો હોય છે, આકાર ગોળાકાર હોય છે અને તે અચલિત હોય છે, એટલે કે સાઇઝ, શેપ અને બિહેવિયર ત્રણેય દ્રષ્ટિએ બંને અલગ પડે છે, જેથી આપણે એનો સમાવેશ કરીએ છીએ લિંગજન્યુક પ્રકારના પ્રજનનમાં.
હવે આપણે પ્રજનન અંગોની રચના જોઈએ. સૌ પ્રથમ નર પ્રજનન અંગ એટલે કે એન્થેરિડિયમ પૂજન્યુ ધાની, પ્રમાણમાં થોડીક લાંબી અને અંડાકાર અથવા તો જમરૂકાકાર, ક્યારેક થોડીક ગોળાકાર જેવી રચના જોવા મળે છે. સામાન્ય રીતે અંડાકાર હોય છે અને તેમાં બહુકોષીય દંડ આવેલો હોય છે. પૂજન્યુ ધાની એ વિશિષ્ટ પૂજન્યુ ધાની કોટરની અંદર ઉત્પન્ન થાય છે અને આ પૂજન્યુ ધાની કોટર એ પૃષ્ઠ સપાટી પર એક નાના છિદ્ર દ્વારા ખુલે છે. આ નાના છિદ્રને ઓસ્ટિયોલ તરીકે ઓળખવામાં આવે છે. પૂજન્યુ ધાનીની રચના અહીંયા સ્પષ્ટ રીતે આપણે જોઈ શકીએ છીએ કે ઉપરની બાજુ જે છિદ્ર દ્વારા ખુલે છે, જો મિત્રો આપણે કર્સર દેખાતું હોય તો તે છિદ્રને કહેવાય છે ઓસ્ટિયોલ. આ જે ખાલી આખી ચેમ્બર છે તે પૂજન્યુ ધાની કોટર, તેની અંદર આવેલી છે પૂજન્યુ ધાની અને એનો દંડ. પૂજન્યુની ધાનીની ફરતે એક સ્તરીય સ્ટેરાઇલ એટલે કે વંધ્ય દિવાલ આવેલી હોય છે, જેને જેકેટ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને તેની અંદરની બાજુ આવેલા હોય છે પૂજન્યુ માતૃકોષો. મિત્રો, પૂજન્યુ માતૃકોષો એ એકકીય હોય છે. જેમ આગળ આપણને પ્રોફેસર પરેશભાઈ પારેખે બતાવ્યું તેમ જન્યુજનક અવસ્થા એકકીય અવસ્થા છે. તો આ એકકીય અવસ્થાના કોષોમાં સમવિભાજન દ્વારા જ જન્યુ ઉત્પન્ન થાય છે, એટલે ઉત્પન્ન થતા જન્યુઓ એકકીય હોય છે. હવે આ જે એન્ડ્રોસાઇટ મધર સેલ્સ એટલે કે પૂજન્યુ ધાની માતૃકોષો છે, આ પૂજન્યુ ધાની માતૃકોષો એ વિભાજન પામી અને આદિ શુક્રકોષોનું નિર્માણ કરે છે અથવા આદિ પૂજન્યુનું નિર્માણ કરે છે. અને આ આદિ પૂજન્યુ એ રૂપાંતરણની ક્રિયા દ્વારા તે શુક્રકોષ એટલે કે પૂજન્યુ સ્પર્મેટોઝોઇડ ઓર સ્પોર્મ્સ બનાવે છે. મિત્રો, પ્રત્યેક એન્ડ્રોસાઇટમાંથી બે પૂજન્યુઓનું નિર્માણ થાય છે. આપે આ રચના જોઈ પૂજન્યુ એમાં સ્પષ્ટ રીતે આપ જોઈ શકો છો. હવે જે આ પૂજન્યુ ધાનીમાં પૂજન્યુઓનું નિર્માણ થઈ ગયું, પૂજન્યુ એ રચના આપ આકૃતિમાં જોઈ શકો છો સ્ક્રીન પર, કે એક દંડાકાર રચના છે અને આ દંડ થોડો વળેલો એટલે કે કર્વડ છે અને અલ્પવિરામ જેવો આકાર ધરાવે છે. કદમાં ખૂબ જ નાનો હોય છે અને તેના અગ્રછેડે એક જોડ કસા આવેલી હોય છે અને આ કસાની મદદથી તે પાણીમાં મુક્ત રીતે તરી શકે છે. તેની અંતસ્થ રચનામાં એક લાંબુ કોષ કેન્દ્ર જે એકકીય હોય છે અને અતિ અલ્પ પ્રમાણમાં કોષ રસ આવેલો જોવા મળે છે. મિત્રો, હવે આપણે જોઈએ કે એન્થેરિડિયામાંથી એટલે કે પૂજન્યુ ધાનીમાંથી પૂજન્યુઓ કઈ રીતે મુક્ત થાય છે. તો મિત્રો, જ્યારે પૂજન્યુ ધાની મેચ્યોર બને એટલે પુખ્ત બને, અંદર પૂજન્યુઓનું નિર્માણ થઈ જાય, ત્યારે એન્ડ્રોસાઇટ્સની દિવાલ એ નાશ પામે છે, ડિસઇન્ટિગ્રેટ પામે છે અને મ્યુસિલેજની રચના કરે છે. આ મ્યુસિલેજની રચનાના કારણે અથવા મ્યુસિલેજનો ગુણધર્મ છે થોડાક પ્રમાણમાં પાણીનું શોષણ કરવાનો, અને આ પાણીનું શોષણ કરી તે કદમાં ફૂલે છે અને અંદરની સાઈડ દબાણ ઉત્પન્ન થતાં એન્થેરિડિયમ એટલે કે પૂજન્યુ ધાનીની દિવાલ તૂટે અને પૂજન્યુઓ એન્થેરિડિયલ ચેમ્બરમાં મુક્ત થાય છે. એટલે કે ડિહાઇસન્સ ઓફ એન્થેરિડિયામાં એન્થેરિડિયલ ચેમ્બર એટલે પૂજન્યુ ધાની કોટરમાં મ્યુસિલેજની અંદર પૂજન્યુ આવેલા હોય છે અને આ મ્યુસિલેજ એટલે કે શ્લેષ્મ પૂજન્યુઓ સાથે ઓસ્ટિયોલ એટલે કે પૃષ્ઠ બાજુએ આવેલા છિદ્ર દ્વારા પૃષ્ઠ સપાટી પર બહારની તરફ નીકળે છે. નેક્સ્ટ આપણે જોઈશું સ્ત્રીજન્યુ ધાનીની રચના એટલે કે માદા પ્રજનન અંગની રચના. પુખ્ત વયે માદા પ્રજનન અંગ સ્ત્રીજન્યુ ધાની એ ચંબુ આકારની એટલે કે ફ્લાસ્ક શેપ રચના છે. પૂજન્યુની ધાનીની જેમ તેમાં દંડ જોવા મળતો નથી, તે સીધી જ આર્ચિગોનિયલ ચેમ્બર અથવા તો આર્ચિગોનિયલ કેવિટી એટલે કે સ્ત્રીજન્યુ ધાની કોટરના તળિયે સીધી જ જોડાયેલી જોવા મળે છે. દંડ હોતો નથી
અહીં તમે જોઈ શકો છો એક યંગ આર્ચિગોનિયમ અને મેચ્યોર આર્ચિગોનિયમ, વિકાસ પામતું અને વિકસિત સ્ત્રીજન્યુધાનીની રચના તમે જોઈ શકો છો. સ્ત્રીજન્યુધાની રચનાની દ્રષ્ટિએ મુખ્ય બે ભાગ ધરાવે છે. નીચેનો ભાગ જેને કહેવાય છે વેન્ટર એટલે કે અંડધાની, અને ઉપરનો સાંકડો ભાગ છે તેને કહેવામાં આવે છે ગ્રીવા, એટલે કે વેન્ટર અને નેક, અને નીચેની અંડધાની ઉપરની ગ્રીવા. મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે ગ્રીવાની અંદર, અહીંયા તમે જોઈ શકો છો ગ્રીવાની અંદર ગ્રીવા કુલ્યા કોષો આવેલા જોવા મળે છે. ગ્રીવા કુલ્યા કોષોની સંખ્યા 4 હોય છે અને ગ્રીવાની રચનામાં 6 ઊભી લાઇનોથી બનેલી રચના હોય છે, એટલે કે 6 ઊભી લાઇનોની વચ્ચે આવેલા પોલાણને ગ્રીવા કહે છે, અને આ 6 ઊભી લાઇનો એ ગ્રીવાનું ચારે બાજુથી રક્ષણ કરે છે. અંડધાની નીચેનો ફૂલેલો ભાગ છે, તેની અંદર 2 કોષ આવેલા હોય છે. નીચેની તરફ મોટો કોષ જેને કહેવાય છે અંડકોષ, અને તેની ઉપર આવેલો હોય છે પ્રમાણમાં અંડકોષથી નાનો VCC વેન્ટર કેનાલ સેલ, એટલે કે અંડધાની કુલ્યા કોષ. આમ સ્ત્રીજન્યુધાનીની રચનામાં 1 અંડકોષ, 1 અંડધાની કુલ્યા કોષ અને 4 ગ્રીવા કુલ્યા કોષ આવેલા જોવા મળે છે. મિત્રો હવે જોઈએ આપણે ફર્ટિલાઇઝેશન. તો ફર્ટિલાઇઝેશન એટલે કે ફલનની ક્રિયા. જ્યારે પૂજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની મેચ્યોર થઈ જાય છે, પુખ્ત થઈ જાય છે, પૂજન્યુધાનીમાંથી આપણે જોયું તેમ પૂજન્યુઓ મુક્ત થઈ ગયા છે, તે જ રીતે સ્ત્રીજન્યુધાની એ પુખ્ત અવસ્થાએ પાણીનું શોષણ કરે, શોષણ થાય છે, હવામાં રહેલા ભેજનું શોષણ થાય છે. એ જ દરમિયાન ગ્રીવા કુલ્યા કોષો નાશ પામે છે, તૂટે છે, અને આ ગ્રીવા કુલ્યા કોષોની સાથે સાથે અંડધાની કુલ્યા કોષ પણ તૂટે છે અને તે શ્લેષ્મનું નિર્માણ કરે છે. આ શ્લેષ્મ એ પાણીનું શોષણ કરે અને ફૂલે છે, અને આ ફૂલવાના કારણે તે ગ્રીવાની અગ્રભાગે આવેલા ઢાંકણ કોષો, અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો એ ઢાંકણ કોષો કવર સેલ્સ ઉપર અંદરની તરફથી પ્રેશર કરે છે, અને આ પ્રેશરના કારણે તે ઢાંકણ કોષો દૂર થાય છે અને ગ્રીવા બહારની તરફ ખુલે છે. ગ્રીવા ખુલતા જ અંદર રહેલું શ્લેષ્મ બહાર આવે છે, અને આ શ્લેષ્મની અંદર કેટલાક રસાયણો રહેલા હોય છે, તેમાં કેટલાક પ્રોટીન હોય છે, તેમાં અલ્પ પ્રમાણમાં મેલિક એસિડ હોય છે. તો આ રાસાયણિક પદાર્થોના કારણે મુક્ત થયેલા પૂજન્યો આકર્ષાય છે, અને રિક્ષિયાની પૃષ્ઠ સપાટી પર રહેલા પાણીમાં એ કશાની મદદથી તરી અને સ્ત્રીજન્યુધારી તરફ ગતિ કરે છે. મિત્રો રસાયણોના કારણે પૂજન્યો સ્ત્રીજન્યુધાની તરફ ગતિ કરે છે. રસાયણોના લીધે થતી ગતિને કેમોટેક્ટિક મૂવમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. હવે ઘણા બધા પૂજન્યો સ્ત્રીજન્યુધાની સુધી પહોંચશે, ગ્રીવા સુધી પહોંચશે. કેટલાક પૂજન્યો શ્લેષ્મ દ્વારા ગ્રીવામાં દાખલ થઈ અંડધાની તરફ આગળ વધશે, વેન્ટર તરફ આગળ વધશે, અને એમાંનો ફક્ત એક નસીબદાર જેને આપણે કહી શકીએ પૂજન્યુ એ અંડકોષ સાથે જોડાય છે. મિત્રો જન્યુજનક અવસ્થામાં પૂજન્યુધાની એકકીય, પૂજન્યુ એકકીય, સ્ત્રીજન્યુધાની એકકીય, તેમાં ઉત્પન્ન થતો અંડકોષ એકકીય, એટલે બે એકકીય કોષો એકબીજા સાથે જોડાય છે અને દ્વિકીય કોષની રચના કરે છે, જેને આપણે કહીએ છીએ ઝાયગોટ એટલે કે યુગ્મનજ. તો અત્યાર સુધી આપણે જોયું જન્યુજનક અવસ્થા, મુખ્ય વનસ્પતિ જન્યુજનક હતી. અંતમાં આપણે જોયું બે જન્યુઓ એકકીય હતા, જોડાયા, ફલન થયું અને દ્વિકીય રચના બનાવી, યુગ્મનજનું નિર્માણ થયું. એટલે મિત્રો હવે દ્વિકીય અવસ્થાની શરૂઆત થાય છે, એટલે કે બીજાણુજનક અવસ્થાની શરૂઆત થાય છે. યુગ્મનજ એ
સ્પોરોફાઇટિક જનરેશન એટલે કે બીજાણુજનક અવસ્થાનો સૌ પ્રથમ કોષ છે. હવે આ જે ડિપ્લોઇડ કોષ છે, યુગ્મન જ છે. આપ આકૃતિમાં જોઈ શકો છો કે મેલ અને એગ ન્યુક્લિયસનું મિલન થાય છે. આ જે દ્વિકીય કોષ બન્યો, તે દ્વિકીય કોષ એ હવે વિકાસ પામી અને પૂર્ણ બીજાણુજનક અવસ્થાનું નિર્માણ કરે છે. અહીંયા આકૃતિમાં આપ જોઈ શકો છો કે બીજાણુજનક અવસ્થા એ પૃષ્ઠ બાજુએથી જોઈ શકાય છે. જે જગ્યા પર પ્રજનન અંગો ઉત્પન્ન થયા હતા, તે જ જગ્યા ઉપર માદા પ્રજનન અંગની જગ્યા પર બીજાણુજનકનું નિર્માણ થાય છે, એટલે કે મધ્ય શિરાની ભાગમાં બીજાણુજનક આપણને જોવા મળે છે. મિત્રો, જેમ સાહેબે આપણને કહ્યું કે લિવર વોર્ટ્સ છે એ દ્વિઅંગીમાં નીચલી કક્ષાની છે. દ્વિઅંગીના સામાન્ય લક્ષણમાં બીજાણુજનક અવસ્થા મુખ્ય ત્રણ ભાગની બનેલી હોય છે, ફૂટ, સીટા અને કેપ્સ્યુલ. જ્યારે રિક્સિયા લિવર વોર્ટ્સ દ્વિઅંગીમાં પણ નીચલી કક્ષાની છે, તેમાં ફક્ત પ્રાવાર એટલે કે કેપ્સ્યુલ જોવા મળે છે, તેમાં ફૂટ અને સીટા જોવા મળતા નથી. પ્રાવારની રચના આપણે જોઈએ તો પ્રાવારની રચનામાં એટલે કે કેપ્સ્યુલ એ મુખ્યત્વે ગોળાકાર હોય છે. તેની ફરતે આવેલી હોય છે કેપ્સ્યુલ વોલ એટલે કે એનું જેકેટ, અને જે અંડધાનીની એટલે કે સ્ત્રીજન્યુધાની કોટરની દિવાલ છે તે કેલિપ્ટ્રા એટલે કે વધારાના પ્રોટેક્ટિવ લેયર તરીકે વર્તે છે. અહીં યુગ્મન જ વિભાજન પામી, મિત્રો વિભાજન અહીંયા છે માઇટોસિસ એટલે કે સમસૂત્રીભાજન. વિભાજન પામી દ્વિકીય કોષોનું બનેલી રચના ઉત્પન્ન કરે છે, જેમાં બહારની તરફનું સ્તર એ એમ્ફિથેશિયલ સેલ્સ તરીકે ઓળખાય છે, જે ભવિષ્યમાં તેનું જેકેટ બનાવશે. જ્યારે અંદરની તરફ આવેલા કોષો, જેમ તમે સ્ક્રીન પર જોઈ શકો છો, એ એન્ડોથેશિયમ બનાવે છે, જે ભવિષ્યમાં વિકાસ પામી અને બીજાણુનું નિર્માણ કરશે. આકૃતિમાં સ્ક્રીન પર દર્શાવ્યું છે કે એન્ડોથેશિયમના કોષો હજી વિભાજન પામશે અને બીજાણુ માતૃકોષનું નિર્માણ કરશે, અને આ બીજાણુ માતૃકોષો હવે અર્ધસૂત્રીભાજનની ક્રિયા દ્વારા સ્પોર ટેટ્રાડની રચના કરશે, એટલે કે બીજાણુ ચતુષ્કની રચના કરશે. એટલે કે પ્રત્યેક સ્પોર મધર સેલ, પ્રત્યેક બીજાણુ માતૃકોષ અર્ધીકરણની ક્રિયા દ્વારા ચાર બીજાણુ ઉત્પન્ન કરે છે. આ ચાર બીજાણુ સમૂહમાં ગોઠવાઈ ચતુષ્ક બનાવે છે, એટલે કે ચાર સાથે ગોઠવાયેલા છે, એટલે એને કહેવાય છે બીજાણુ ચતુષ્ક. મિત્રો યાદ રહે, વિભાજન અર્ધસૂત્રીભાજન પ્રકારનું છે, એટલે કે ઉત્પન્ન થતો દરેક બીજાણુ એકકીય હશે. ફરીથી દ્વિકીય અવસ્થામાંથી હવે શરૂ થઈ એકકીય અવસ્થા, એટલે કે બીજાણુ માતૃકોષ એ બીજાણુજનક અવસ્થાનો છેલ્લું સ્ટેજ છે. ઉત્પન્ન થતો બીજાણુ એ હવે એકકીય અવસ્થા છે, એટલે કે એ હવે જન્યુજનક અવસ્થાની શરૂઆત કરે છે. મિત્રો આપણે કેટલીક બીજી સ્લાઇડ્સ પણ જોઈએ જેમાં બીજાણુજનક અવસ્થા દર્શાવેલી છે. અહીંયા બતાવેલા છે મિયોસ્પોર્સ, કારણ કે ઉત્પન્ન થતા બીજાણુ એ મિયોટિક ડિવિઝન અર્ધસૂત્રીભાજનથી ઉત્પન્ન થાય છે, તેથી તેને મિયોસ્પોર તરીકે ઓળખવામાં આવે છે. અહીં થોડું વધારે સ્પષ્ટ આપણે જોઈ શકીએ છીએ કે સ્ત્રીજન્યુધાનીની દિવાલ કેલિપ્ટ્રાનું નિર્માણ કરે છે, જે આપણે સી તરીકે દર્શાવ્યું છે. તેની અંદર આવેલી હોય છે સ્પોરોગોનિયમ એટલે કે બીજાણુજનકની દિવાલ, કેપ્સ્યુલની દિવાલ એટલે કે જેકેટ લેયર, અને અંદરની તરફ આવેલા હોય છે બીજાણુ માતૃકોષો. મિત્રો સ્ક્રીન પર જમણી બાજુની આકૃતિમાં આપ બીજાણુ ચતુષ્ક સ્પષ્ટ રીતે જોઈ શકો છો. જો હજી ક્લિયર ન હોય તો આપના માટે બીજી સ્લાઇડ પણ છે કે જેની અંદર આપ ખૂબ જ સ્પષ્ટ રીતે ચાર બીજાણુઓ સમૂહમાં ગોઠવાયેલા હોય તેવી રચના જોવા મળે છે, બીજાણુ ચતુષ્ક. એ ડાબી બાજુના
સ્પોરોફાઇટમાં ક્લિયર છે. જ્યારે જમણી બાજુના સ્પોરોફાઇટમાં અગર તમે ધ્યાન આપીને જોશો તો બીજાણુ ચતુષ્કમાંથી આ બીજાણુઓ છૂટા થતા જોવા મળે છે. મિત્રો, માર્કેન્સી આપણે અગાઉ ભણ્યા એમાં આપણે જોયું હતું કે સુતિકા ઇલેટર્સનું નિર્માણ થાય છે. રિક્સિયામાં આવા કોઈ ઇલેટર્સ એટલે કે સુતિકાનું નિર્માણ થતું જોવા મળતું નથી. સ્પોરોફાઇટિક અવસ્થા એટલે કે બીજાણુજનક અવસ્થા સંપૂર્ણપણે જન્યુજનક અવસ્થામાં ડૂબેલી હોય છે. એટલે કે સ્પોરોફાઇટિક અવસ્થા એ સંપૂર્ણપણે જન્યુજનક અવસ્થા ગેમેટોફાઇટિક જનરેશન પર આધારિત છે. તે પાણી, ક્ષારો કે ફૂડ, આપણે ત્રણ મુખ્ય કાઉન્ટ કરતા હોઈએ છીએ જ્યારે આધારની વાત આવે છે. તો આ સંપૂર્ણ આધાર છે જન્યુજનક અવસ્થા પર. તેથી ગેમેટોફાઇટ જનરેશન એ ઇન્ડિપેન્ડન્ટ જનરેશન છે, પોતે પોતાનો ખોરાક બનાવે છે. જ્યારે બીજાણુજનક અવસ્થા છે એ ટોટલ પેરાસાઇટ છે, એટલે કે સંપૂર્ણ પરોપજીવી છે જન્યુજનક અવસ્થા પર. તો હવે આપણે ઉત્પન્ન થયેલા બીજાણુની રચના જોઈએ. તો આ બીજાણુ આપ સ્ક્રીન પર જોઈ શકો છો કે તેનો આકાર કેવો છે. તો આ બીજાણુ પિરામિડલ શેપ નો આપ અહીંયા સ્પોર ટેટ્રાડ એટલે બીજાણુ ચતુષ્ક દોરેલું છે. આપ દરેક બીજાણુ ઉપર ધ્યાન રાખજો કે તે પાયરીમિડલ શેપ એટલે પિરામિડ આકારના કોષો છે. તેની અંદર જે ગ્રીન કલરથી લીલા કલરથી બતાવ્યો છે કોષરસ, અને મધ્યમાં એક કીય કોષ કેન્દ્ર આવેલું જોવા મળે છે. અને આ બીજાણુનું કદ, પ્રત્યેક બીજાણુનું કદ 0.05 થી 0.12 મિલીમીટર જેટલું હોય છે, એટલો એનો વ્યાસ હોય છે, એનો ડાયામીટર હોય છે. અને મિત્રો, તેમ સ્ક્રીન પર તમે જોઈ શકો છો એમ કે પ્રત્યેક બીજાણુની રચનામાં બહારની તરફ તેની દિવાલ આવેલી હોય છે, અને આ દિવાલ ત્રિસ્તરીય હોય છે. સૌથી બહારની તરફ આવેલું હોય છે એક્ઝોસ્પોરિયમ, જે અહીંયા પીળા કલરથી દર્શાવેલું છે. અને આ એક્ઝોસ્પોરિયમ એટલે કે બાહ્ય આવરણ, તે સ્કલ્પચર્ડ છે, એટલે ડિઝાઇનવાળું છે, સ્મૂધ નથી, લીસું નથી, પણ એમાં ડિઝાઇન જોવા મળે છે. તેની અંદરની તરફ આવેલું છે જે કાળી પટ્ટાથી દર્શાવ્યું છે, કાળા રંગથી, તે છે મિઝોસ્પોરિયમ એટલે કે મધ્ય આવરણ. મધ્ય આવરણની રચનામાં ક્યુટિકલ આવેલું હોય છે, એટલે કે તે પાણીને બહાર જવા દેતું નથી. અને સૌથી અંદરની બાજુએ આવેલું હોય છે અંતઃ આવરણ. આ અંતઃ આવરણની રચનામાં સેલ્યુલોઝ અને પેક્ટિન આવેલા જોવા મળે છે. જ્યારે કોષરસની અંદર થોડાક પ્રમાણમાં ઓઇલ ગ્લોબ્યુલ્સ અને અન્ય અંગિકાઓ આવેલી જોવા મળે છે. તો મિત્રો, બીજાણુજનક અવસ્થામાં બીજાણુઓનું નિર્માણ થયું, બીજાણુની આપણે રચના જોઈ, હવે બીજાણુ બહાર કઈ રીતે નીકળે છે. તો રિક્સિયાનું બીજાણુજનક અવસ્થા એટલે એની કેપ્સ્યુલ ક્યારેય સ્ફોટન પામતી નથી, પરંતુ એ સમયની સાથે બીજાણુના નિર્માણ પૂર્ણ થઈ ગયા પછી એ સુકાઈના કોહવાઈ જવાથી, એટલે કે સુકાઈ ક્રમશઃ નાશ પામે છે, સુકાઈના કોષો મૃત પામે છે, કોહવાઈ જાય છે, અને બીજાણુજનક એમાંથી મુક્ત થાય છે. હવે આ બીજાણુજનકની દિવાલ પણ તૂટતા એમાંથી બીજાણુઓ મુક્ત થાય છે. પ્રત્યેક એકકીય બીજાણુ અનુકૂળ સંજોગોમાં અંકુરણ પામી અને નવા રિક્સિયા પ્લાન્ટની રચના કરે છે. અહીંયા તમે ક્રમશઃ બીજાણુમાંથી નવું જન્યુજનક બને છે તે જોઈ શકો છો, એ થી કરીને એચ સુધી, કે એમાં બીજાણુ દર્શાવ્યો છે. બીમાં તમે જોઈ શકો છો કે બીજાણુમાં વચ્ચેની બાજુ એક સફેદ ગોળાકાર ભાગ એ એનું જર્મિનેશન રિજિયન બતાવેલો છે, એટલે કે જર્મ પોર, અંકુરણ ક્યાંથી થવાનું છે તે ભાગ બતાવ્યો છે. સીમાં તમે જોઈ શકો છો કે તેમાંથી અંકુરણ નલિકા નીકળી. ત્યારબાદ ડીમાં જોઈ શકો છો કે અંકુરણ નલિકામાં હવે કોષ વિભાજન શરૂ થયું. કોષ વિભાજન આગળ વધતા
બહુકોષીય રચના અસ્તિત્વમાં આવી. સાથે સાથે તમે જીની અંદર જોઈ શકો છો એફ જી અને એચમાં કે તેમાં નીચેની તરફથી મૂલાંગોનું નિર્માણ પણ શરૂઆત થયું. એટલે મિત્રો, બીજાણુ મુક્ત થયા પછી અનુકૂળ વાતાવરણમાં તેનું બાહ્ય સ્તર અને મધ્ય સ્તર તૂટતા તેનું અંતસ્તર એ અંકુરણ નલિકા બનાવે છે. અંકુરણ નલિકામાં ક્રમશઃ વિભાજન થઈ તેમાંથી જન્યુજનક અવસ્થા એટલે કે નવા રિક્સિયા પ્લાન્ટનું નિર્માણ થાય છે. મિત્રો, આપણે શરૂઆત કરી હતી ક્યાંથી, ભૂલી ગયા? પ્રોફેસર પરેશ સાહેબે આપણને કહ્યું હતું કે મુખ્ય જે વનસ્પતિ છે તે જન્યુજનક અવસ્થા છે, ગ્રીન કલરની, અને આપણે ત્યાં પાછા પહોંચી ગયા. એટલે કે આખું એનું જીવનચક્ર અહીંયા પૂરું થયું. બીજાણુ દ્વારા જે ઉત્પન્ન થાય છે તે જન્યુજનક અવસ્થા સંપૂર્ણ ગ્રીન રંગની હોય છે, ઇન્ડિપેન્ડન્ટ હોય છે. તો આપણે જોયું કે રિક્સિયાના જીવનચક્ર દરમિયાન મુખ્ય બે અવસ્થાઓ જોવા મળે છે, જન્યુજનક અને બીજાણુજનક. જન્યુજનક અવસ્થા એ જન્યુઓનું નિર્માણ કરે છે જે એકકીય છે, અને તેનું ફલન થતાં એમાંથી દ્વિકીય બીજાણુજનક અવસ્થા બને છે. બીજાણુજનક અવસ્થામાં અહીંયા એ સ્પષ્ટ રીતે આપ જોઈ શકો છો કે મોટો ગ્રીન કલરનો ચોરસ ગેમેટોફાઇટ જન્યુજનક, એમાંથી બે એનએન જન્યુઓ બન્યા, જોડાઈ અને ઝાયગોટ યુગ્મનજ બન્યો, અને યુગ્મનજ વિકાસ પામી બીજાણુજનક બનાવ્યું. તેમાં અર્ધીકરણથી બીજાણુ ઉત્પન્ન થયા, એકકીય બીજાણુ અંકુરણ પામી અને ફરીથી નવા જન્યુજનક અવસ્થાનું નિર્માણ કરે છે. એટલે કે આખું એક ચક્ર બન્યું. એટલે તેથી જ તેને કહેવામાં આવે છે જીવનચક્ર, જે મુખ્ય બે તબક્કામાં, બે અવસ્થામાં પૂરું થાય છે, જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા. મિત્રો, સ્ક્રીન ઉપર સ્પષ્ટ રીતે સંપૂર્ણ લિંગી પ્રજનન પ્રત્યેક આકૃતિ સાથે તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો. સૌથી ઉપર મધ્યમાં જન્યુજનક અવસ્થા છે, જમણી બાજુ જાઓ લિંગી પ્રજનન અંગો, લિંગી પ્રજનન કોષ, ફલનની ક્રિયા, ફલનથી ઝાયગોટ યુગ્મનજ બને, તેમાં વિભાજન, વિભાજન દ્વારા નીચેની તરફ આપ જોશો તો બીજાણુજનકનું નિર્માણ, નીચેની સાઈડ ડાબી બાજુ કે આ બીજાણુજનક નિર્માણ, ડાબી બાજુ ઉપર જતા બીજાણુજનક અવસ્થામાં બીજાણુ બને છે અર્ધસૂત્રી ભાજનથી, એટલે ફરીથી એકકીય અવસ્થાની શરૂઆત થાય છે. અને આ બીજાણુ એ મુક્ત થઈ અને ડાબી બાજુ સૌથી ઉપર આપ જોઈ શકો છો અંકુરણ પામી ફરીથી જન્યુજનક અવસ્થા બનાવે છે. આ થયું સંપૂર્ણ લિંગી પ્રજનન. હવે આપણે વાત કરીએ સંપૂર્ણ જીવનચક્રની. જીવનચક્ર, ચક્ર એટલે જ્યાંથી શરૂઆત થાય ત્યાં પૂરું થાય. તો આપ આ ચક્રમાં જોઈ શકો છો કે વાનસ્પતિક પ્રજનન દ્વારા, જેમાં આપણને પારેખ સાહેબે બતાવ્યું ફ્રેગમેન્ટેશન, ટ્યુબર ફોર્મેશન એટલે કે અવખંડન, ગ્રંથિલ દ્વારા, એડવેન્ટેશિયસ બ્રાન્ચીસ અને પર્સિસ્ટન્ટ અપાયસિસ, ચાર પદ્ધતિથી વાનસ્પતિક પ્રજનન અને લિંગી પ્રજનન, આમ રિક્સિયાનું જીવનચક્ર પૂરું થાય છે. તો મિત્રો, અહીં આપે જોયું દ્વિઅંગી વનસ્પતિ રિક્સિયાનું સંપૂર્ણ જીવનચક્ર. આપણે પારેખ સાહેબનો પણ આભાર માનીશું કે તે એમનો પોતાનો અમૂલ્ય સમય આપીને આવ્યા અને આપને ખૂબ જ સરસ રીતે સમગ્ર રચનાનું આપની સમક્ષ નિર્દેશન કર્યું. થેન્ક યુ.